शरणागत पाप पर्वतम गणयित्वा न तदीय सद्गुणम् अणुमप्यतुलम् हि मन्यते सहजानन्द गुरुं भजे सदा ॐ पूर्णपुरुषोत्तम नारायणाय नमो नमः अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः सर्वावतारीणे श्रीहरिकृष्णमहाराजाय नमो नमः सर्वकारणकारणाय परात्पराय श्री घनश्याम महाराजाय नमो नमः महासमर्थाय सदानंददायिने आनंद घन मूर्तये श्री सहजानंद स्वामीने नमो नमः वन विचरण कारिणे लोजाश्रमवासी साधु सेवा परायणाय श्री नीलकंठ वर्णी सर्जुदासाय नमो नमः ओम सद्गुरु वर्याय श्री गोपालानंद मुनये नमो नमः सद्गुरु श्री मुक्तानंद स्वामी ने नमो नमः सद्गुरु श्री नित्यानंद स्वामी ने सद्गुरु श्री ब्रह्मानंद स्वामी ने सद्गुरु श्री सुखानंद मुनि ने सद्गुरु श्री अद्भुतानंद स्वामी ने सद्गुरु श्री शतानंद स्वामी ने स्वरूपानंद स्वामी ने व्यापकानंद स्वामी ने भायात्मानंद स्वामी ने निष्कुलानंद स्वामी ने भुमानंद स्वामी ने चैतन्यानंद स्वामी ने सद्गुरु श्री आधारानंद मुने नमो नमः सद्गुरु श्री राधारमण स्वामी ने नमो नमः सर्वे अक्षरधामस्त मुक्त मंडलेभ्यो नमो नमः सर्वे संत मंडलेभ्यो हरि भक्त जनेभ्यो नमो नमः आज विक्रम संवत 2068 श्रावण सुद आठम दिवस छे अने गुरुवार छे तारीख 26/7/2012 आजना सदविचारो पहलाना समय में कुटुंबनो एक सभ्य छुपी बचत करी लेतो तेथी आखू कुटुंब नभतुं आजना समय में कुटुंबनो एक सभ्य खोटो खर्च करी नाखे छे तेथी आखू कुटुंब बर्बाद थई जाय छे आ पहलानी अने आजनी मेलवणी कोके करी छे अने ये देखाय छे કે પહેલાં કોઈ ડાયો કુટુંબી કરકસરથી પોતાની પાસે થોડુંક કાંઈક બચાવીને રાખતો એનાથી કંઈક એવી વેળા એ કુટુંબ બચી જતું નભી જતું ટકી જતું જ્યારે આજના આ છોકરાઓ ક્યાંક ક્યાંક એવું છાપામાં છે કે બીજે ત્રીજેથી શીખી અને સરપ્રાઈઝ આપવા માટે કરી નાખે છે કે આખું કુટુંબ બદનામ થઈ જાય દેખાડી દેવા વટમાં વયા જાય અને કાંઈક કરે કે હું મારા બાપને કુટુંબીને એકવાર રૂપિયા બતાવી દઉં જો આમ રળાય એમાં કંઈક ફસાઈ જાય અને એના બાપને જમીનને ઘરને ઘરાણા બધું કાઢવું પડે છે માટે આજના યુવાનોને મારી ખાસ સલાહ છે કે એક ધન બાબતમાં અને એક સ્ત્રી બાબતમાં માતા પિતાને સરપ્રાઈઝ આપવાનું રવા દેજો તમારી મેળે પરણીને ખાબકતા નહીં અને તમારી મેળે કંઈક ધંધો કરીને રૂપિયાનો ઠેલો ભરીને બાપા પાસે આવીને વટ મારવાની ભાવના રાખશો નહીં
એ બે બાબતમાં માતા પિતાની સલાહ લઈ, વડીલ કોઈ હોય, મોટા ભાઈ, દાદા દાદી, કાં તો કોઈ સારા સદગુરુ સંત, કાં તો કોઈ સારા હરિભક્તની સલાહ લીધા વગર અહમને લઈને, વટને લઈને, કાં તો એવી ખોટી મોહ ભરેલી સરપ્રાઈઝ આપવા ખાતર મહેરબાની કરીને આ બધા વડીલોને અંધારામાં રાખીને તમે ખાડામાં પડશો નહીં, પછી તમારી પાછળ તમને ખાડામાંથી કાઢવા કુટુંબીઓને બહુ દુઃખ સહન કરવું પડે છે, કેમ જે એની હારે હારે પછી એને પડવું પડે છે. આવા કંઈ કિસ્સાઓ હોય છે. આપણા એક સત્સંગીના દીકરાએ છાપામાંથી કાંઈક એડ વાંચી અને રૂપિયાવાળા થઈ જવા સારું એનો કોન્ટેક કરીને ઓલે જેમ શીખવાડ્યું એમ કાંઈક રૂપિયા દે દે કર્યા. બોલ્યો કે પછી તમને એક હારે 50 લાખ મળશે, હજી તમે થોડાક આઈ ભરો ને, થોડાક આઈ ભરો, થોડુંક તમે આઈ કરો. કટકે કટકે રૂપિયા એના બાપથી ને એની મમ્મીથી છાના 5 લાખ દઈ દીધા. પછી એને ખબર પડી કે આ બધું પોકળ હતું, હંબક હતું, હું લૂંટાઈ ગયો. પછી પૈસા પાછા આવ્યા નહીં. સામે માણસો બધી એવી કંપનીની ગેંગ હતી, ઠગ હતી, એને કાંઈ કહેવાય નહીં, કયો એમાં તમારી સલાહ મંતી લઈ, તમે સીધા સાજા ભલા ગરીબ કુટુંબ હો અને ઓલા બધા કુંડાને ડાંકું હોય. તમને ખબર હોય કે આ મારા છોકરાને છેતરીને 5 લાખ લઈ ગયો, પણ તમે ત્યાં જઈ શકો નહીં ને પાછા માગી શકો નહીં. એવી મુશ્કેલીમાં આવી જાઓ કે તમારું વર્ષોથી રડેલું બધું તમારો દીકરો ઘડીકમાં પાણી ભેગું કરે. માટે આજના નબીરાઓને મારી ખાસ સૂચના છે કે માતા પિતાની આજ્ઞામાં રહેજો. ઠીક, તમે કાંઈક નાની મોટી બાબતમાં માતા પિતાને સરપ્રાઈઝ આપો, એનો કાંઈ વાંધો નથી. પછી સરપ્રાઈઝને બાને તમે ગમે ખેલ ખેલી નાખો ને પછી ઊંધે કાંઈ પડો, હેરાન હેરાન થાવ ને બધાને હેરાનને બરબાદ કરી નાખો, આવી સરપ્રાઈઝના દીકરા ન થવું. આવા વટને અહંકારને પડ્યા મેલી આજ્ઞાકારી થવું. સાંભળો છો યુવાનો? હા, ખાસ તમને સલાહ છે, ટીનેજરોને. 35 વર્ષના બધાને માટે સલાહ છે, કેમ જે 35 વર્ષનાને આપણે યુવાન ગણીને યુવા શિબિરમાં એન્ટ્રી આપીએ છીએ. આમ તો માણસ 35 વર્ષે જ પીઢ થઈ રહે. સ્ત્રી અને ધન બાબતનું માતા પિતાથી છાનું કાંઈ રાખવું નહીં, જે હોય એ કહી દેવું. જાણો, બાકી બીજી નાની મોટી ગિફ્ટ બાપાને દેવાની હોય એમાં સરપ્રાઈઝ રાખો તો હાલે, બધું બરોબર. જોવાની આવો પાળશો એમ, ઊંચો હાથ કરીને પ્રોમિસ આપો. બોલો, પ્રોમિસ. શાબાશ. હમણે એક જણાની ઉપર ફોન આવ્યો કે વડા કંપનીનો મેનેજર બોલું છું, તમને 10 લાખ રૂપિયા અમારી કંપનીની જે ઇનામ યોજના છે એમાં પ્રાપ્ત થાય છે. એટલે આની તો દાટ ગળી ગઈ. અને કે તમને આ ગાડી કંપની તરફથી ભેટ મળશે, પણ એના માટે તમારે પહેલાં બેંકના આ ખાતામાં 20,000 રૂપિયા ભરવા પડશે. આને ભાઈને ગાડી હારું તો લાડુ પડતી હતી. આ બધા છેતરવાવાળા ઠગ લોકો 1000 જણાને આવી વાત કરે એમાં 1-2 તો બોકડા બને જ. અને ઓલા લોકોનું, ઠગોનું સારી રીતે જીવન ગુજરાન ચાલે છે. બરાબર છે. પછી એણે ભર્યા. પછી પાછો એનો ફોન આવ્યો કે હજી તમારે ગાડી છોડાવવા માટે અમુક તો ભરવા પડશે, 25 તમે આ ખાતામાં ભરો.
પછી એમાં ફેર્યા. પછી કે હજી અમુક તમારે એનું આ કાગળ ને આ કાગળ માટે એનું લાયસન્સ માટે ફલાણા માટે તમે અહીં ખાતામાં બેંકમાં એટલા ભરો. બીજા 75,000 થયા. પછી કોઈનો ફોન ઉઠાવે નહીં કાંઈ વાત. પછી આને ખબર પડી કે મારા બાપાને મારે ગાડી બતાવવાની હતી. આમ આમ કરતાં બાપાની પાસે ઊભી રાખવાની હતી ને બાપાને ને મમ્મીને કહેવાનું હતું બેસી જાઓ, ચાલો તમને દર્શને લઈ જાઓ મંદિરે. એને બદલે આવડ્યું હું ડાસું થઈ ગયું અને 75,000 ગયા. એના છેતરાયાના શોકમાં એણે ઘરને બુડાડ્યું. બોલો, શોક મગ્ન કર્યા બધાને. આ મૂર્ખાએ, આ મૂર્ખાને એમ કે મારા બા ને બાપા મને કે કરે છે ને, નકરા ખર્ચા કરે છે, રળવું જ કાંઈ રખડ્યા બતાવી દઉં. જો આમ હોય લેવન ગાડી. આવા બુદ્ધિના બારદાન અને આવા અક્કલ મઠ્ઠાને પંપ મારનારો એક મૂર્ખ મિત્ર વર્ગ મળે છે કે રોજ ઉઠીને એને પંપ માર્યા જ કરે. તારા બાપા હાવ દેશી, તારી બાને કાંઈ ખબર જ ન પડે ને, એ તને આવું કે. જેમ સત્સંદી નારી એની જેવી સ્વચ્છંદી સ્ત્રીઓ ભેળવી બેસીને હંમેશા એના પતિની, સાસુ સસરાની, નણંદની, બધાની ટીકા જ કરતી હોય. અમુક મૂર્ખ બાઈઓનો આ ધંધો ભેગ્યું થાય ને 4-5 ઓટલા, કોકના ઓટલા ભાંગે એવા કાં ફોનમાં ટીકા જ કરતા હોય. એમ અમુક સ્વચ્છંદી મૂર્ખ વાસનિક અહંકારી છોકરાઓ હરખે હરખા એવા ભેગા થાય ને એટલે એના મા બાપની, એના મા બાપના ધર્મ નિયમની, એના મા બાપની ભક્તિની, સમર્પણની, આધ્યાત્મિકતાની, ધાર્મિકતાની બેઠા બેઠા ઉડાડતા જ હોય. આવા ખળ છોકરાઓની સાથે ક્યારેય બેસવું જોઈએ નહીં, ક્યારેય એની સાથે વાત કરવી ન જોઈએ કે જે આપણા માતા પિતાને કુટુંબીઓનો જ આપણને અવગુણ ઘાલ્યા કરે. જેમ આપણા સદગુરુનો, આપણા સાધુ સંતોનો, ભક્તોનો અવગુણ ઘાલે એની પાસે આપણે નથી બેસતા, તેમ આપણા સંસ્કારી અને સદગુણી સત્સંગી ધાર્મિક માતા પિતાનો પણ કોઈ અવગુણ ઘાલે તો એવાની સાથે પણ આપણે મિત્રાચારી નહીં રાખવી જોઈએ. એટલા બધા આધુનિક ફોરવર્ડ થઈ જવાની જરૂર નથી, એ મરવાનો માર્ગ છે. હા, હું આજની ટેકનોલોજીનો, આજની સારી બાબતનો વિરોધી નથી. જમાનાની સાથે જીવવું જોઈએ એમાં હું હા પાડું છું. સમય સાથે તાલ મેળવનાર માણસ સુખી થાય છે, પણ એ બગડવામાં નહીં. સારી સારી સમયને અનુરૂપ જે કંઈ દુનિયામાં વસ્તુ પ્રાપ્ત થતી હોય, શીખવા જેવી, જાણવા જેવી, એ ભણો, શીખો, જાણો, એનો સુઉપયોગ કરો. હું મોબાઈલનો, ઇન્ટરનેટનો કે પેપરોનો કોઈનો વિરોધી નથી. આ દુનિયાની એ બધી ચીજોમાંથી તમને થોકબંધ સારું મળે છે, તમે સારું લ્યો, પણ નબળું જો લ્યો, ખરાબ લ્યો, તો એનો સખત વિરોધ કરું છું. કારણ કે એમાં પાર વગરનું ખરાબ પણ હોય છે. તમને ગાળતા સાળતા આવડતું હોવું જોઈએ કે આટલું જ સારું ને આટલું ખરાબ. ખરાબનો ત્યાગ કરીને સારા સારાને તમે લ્યો, કંઈ ના નથી. પણ સારું લેવાને બાને તમે નેટમાંથી, બીજે ચીજેથી ખરાબ જ લ્યો અને તમને તમારું મન છેતરી જાય અને તમે સ્વચ્છંદી હો, તમને તમારા માતા પિતા કાંઈ કહી શકતા ન હોય, એવી જ રીતના તમારા સ્વભાવ તમે કર્યા હોય કે ઓલા બિચારા તમને બોલાવતા ફફડે, આંકરાય ને વાયડાય ને તોફાનનો પાર ન હોય. હમણે તે એક આપણા સત્સંગી નબીરાએ ઘરે જઈને એના મા બાપને એમ કીધું કે મેં કુંડલમાં ઉત્સવ કરાવ્યો 2,000 રૂપિયાનો, બાપા 2,000 લાવો. તે કંઈક લીધા, નામ દીધું આપણા એક સત્સંગીનું કે એની પાસે મેં લીધા હતા, મારે એને પાછા દેવાના. તો ઓલો હોશિયાર, તે ફોન કર્યો કે તમે આને આપ્યા છે? તો કે ના, આઈ હમાસર આવ્યા કારણે ઉત્સવ કરાવ્યો છે. ના, એણે કાંઈ કરાવ્યું નહીં, ત્યાં હતો ખરો વેકેશનમાં. પછી આ કહેલા તે ઉત્સવ નથી કરાવ્યો, કુંડળ નથી આની પાસે, ઉશીના પૈસા લઈને ત્યાં ભર્યા અને 2,000 શેના માગે. ત્યાં તો ભાગ્યો ઘરમાંથી, રિહાઈન ભાગ્યો ટાંગા ફસાડીને. હા, અમુક અમુક તો એવા નાલાયક છે, ખુડીશો બુડીશો તોડવા માંડે ને ઘા કરવા માંડે ને ઊંસા થઈને પડે ને.
સંસ્કાર નથી ને સુખી ક્યાંથી થવાશે, ભજન કેમ કરશો? આવા ધમપસાડામાં ભજન ક્યાંથી થાય બોલો? અને છોકરાઓને, બીજા મોડલ છોકરાઓને જોઈને અતિશય છૂટછાટ જોઈએ છીએ. એને હારામહારી ટુ વ્હીલ ગાડી, હારામહારી ફોર વ્હીલ ગાડી, સારામાં સારા કપડાં, સારામાં સારો આધુનિક નવા મોડલનો ફોન એના બાપા બિચારા હાવ હાજો વાપરતા હોય. અને હારામારો જોઈ એમાં બધી સગવડતા હોય, પાછી બધી વાપરતાય ન આવડતી હોય, પણ જોઈ જરૂરે ન હોય. બસ બીજા બધા મારા ભાઈબંધો રાખે છે, મારે રાખવું નહીં. એટલે આ તારા ભાઈબંધો, એના મા બાપ કેવા ધંધા કરતા હશે, કેમનું જીવન જીવતા હશે, અને તારા મા બાપ કેવા પવિત્ર છે જેણે ખોટું કરીને કોઈ દી પૈસો નથી ઘરમાં લાવ્યા, એને ક્યાં હરખાવે છે? સનો મનો શાંતિથી જીવ અને શાંતિથી જીવવા દે. પણ દેખા દેખી ને એકબીજાનું જોઈ પોતાનું તળબળ ને ઘર ને સંસ્કાર કે ધર્મ કાંઈ તપાસે નહીં, અને ઉલ્લી ઉલ્લીને જીવ કુમાર્ગમાં પડે છે ને પછી પોકે પોકે રડે છે. લ્યો હમણાં એક છોકરાને, બે છોકરીઓને લફરું થયું, તે કંટાળીને આપઘાત કર્યો. એક વાત સાંભળી લેજો, બધા વિના રહી શકીએ એ બહાદુરી નથી. ઘણાના મનમાં એમ થઈ જાય છે કે હું બધા વિના રહી શકું, મારા પગ ઉપર પાશ્ચાત્ય વાયરો છે, ત્યાંય કોઈ બધા વિના રહી શક્યા નથી. મા બાપને બીજા બધાને પડ્યા મૂકીને કૂતરાને વાંદરા પાળતા થઈ ગયા. કાં બધા વિના રહી શકતા હતા તો વાંદરાને કૂતરા ઘરમાં કેમ ભેગા કર્યા? એની કરતાં માણસ શું ખોટા હતા? હે, આ વાંદરાને તો એના કુટુંબ ભેળું રહેવા દો, તમે તો ન રહ્યા તમારા કુટુંબ ભેળા, અને વાંદરાને એના કુટુંબમાંથી છૂટું પાડીને ત્યાં કોડા તારું ભાઈ બંધ કર્યું છે ને મૂર્ખાઓ. બધા વિના રહી શકીએ એ બહાદુરી નથી. તો બધા સાથે હળીમળીને પ્રસન્નતાથી જીવીએ એ બહાદુરી છે, એ વીરતા છે, એ ડાપણ છે. ઘણી છોકરીઓને બાઈઓને એમ થઈ જાય છે કે મારે શું કોઈની જરૂર છે, શું પતિનું કામ છે ને શું માતા પિતાનું કામ છે. એનું કારણ એ છે કે આજે ભણ્યા ગણ્યા અને જોબ કરતા હોય અને આવક હોય, પૈસા 30-35,000-50,000 મહિને ખીચામાં આવતા હોય, એટલે આટા છે ને બધા મગજના ઘસાઈ જાય ને કપલીનો સૂટી પડી જાય, ગમે એને આ વાયડાઈનું પાણી ઢોળાવા માંડે. પણ પૈસાથી જીવન નથી જીવી શકાતું. જીવન જીવવા માટે પૈસા સિવાય ઘણા બધાની જરૂર પડે છે. પૈસા પૂર્ણ વિરામ નથી, પૈસા જીવન જીવવા માટે એક ટેકો છે, એક ટેકો, ઘણા ટેકા પૈકીનો ઓનલી એક ટેકો. પૈસાના એક જ ટેકા ઉપર આપણું જીવન ક્યારેય નભી શકતું નથી. માટે કોઈ દિવસ આપણે ભીણ્યા ગણ્યા હોય ને સારું રડતા હોઈએ, એના ઘમંડમાં માતા પિતા સાથે, પતિ સાથે, દીકરા સાથે કે કુટુંબીઓ ભાઈઓ સાથે ક્યારેય બગાડવું નહીં, ક્યારેય કડવું વેણ બોલવું નહીં. કેમ જે લાખો રૂપિયા ઓશીકે પડ્યા હોય પણ તમને એટેક આવે તો એ રૂપિયા કાંઈ તમારું બાવડું પકડીને દવાખાને ન લઈ જાય, ત્યારે તમારો ભાઈ, માતા પિતા, પતિ, પત્ની, કુટુંબી બાવડું પકડીને હેતથી હાથ ફેરવીને તમને આશ્વાસન આપે, દવા કરાવે. બાપા, હા પૈસા હોય તે દેવાય બિલ, એટલું કામ થાય એનાથી, પણ પૈસો કાંઈ હાથ પ્રેમનો ન ફેરવે. જાજો પૈસો હોય ને તો કોક છરી પોરવીને લઈ જાય, પ્રેમનો હાથ ફેરવવાને બદલે પેટમાં છરી ફરી વળે. માટે ઘણાયના મનમાં આવા વિચારો આવી જતા હોય કે હું બધા વિના જીવી શકું છું, રહી શકું છું, હું એકલો જીવી શકું છું. જો અઠવાડિયું એકલો રહ્યો, મને કાંઈ વાંધો ન આવ્યો, હા આખો દિવસ ધ્યાનમાં બેઠો, મને કાંઈ સાંભળ્યું નહીં, બે ચાર દી ન સાંભળે,
સત્સંગમાં ઘણાને ઉમળક આવી જાય છે. અમારે અહીંયા મંડળધારી સંતો અને મંડળમાં રહેનારા શિષ્યો ઘણા છે, પરંતુ તમને એક આશ્ચર્ય થશે કે સંપ્રદાયમાં એકલ દોકલ સાધુ પાળા પાર વગીના છે, જે એકલા જ રહેશે. એ નથી કોઈના શિષ્ય થઈ શકતા કે નથી એના કોઈ શિષ્ય રહી શકતા, એકલા જ ગામડે રખડતા હોય. જ્યાં હોયના સત્સંગમાં આમ નામ રખડી રખડીને જિંદગી પૂરી કરે. નથી કોઈ મંદિરમાં સ્થિર થઈને રહેતા કે નથી કોઈ મંડળમાં આધીન થઈને રહેતા, એકલા રખડ્યા કરે. ગમીને ભટકાઈને ભરાઈને હેરાન થઈને હરિભગત પછી સંપ્રદાયનો પાળોક સાધુ જાણીને બેસારા સેવા કરે, ખાવા આપે ને લુગડા આપે ને દવા આપે ને આને મળી રહે આમનામ. બોલો, એ બહાદુરી છે? એકલા રખડવું એકલા રહેવું એ બહાદુરી છે? કા કોઈ મંડળમાં કેમ નથી રહેતા? સારા મંડળ નથી, ઘણા એકલા એકલા જ રહેવું બસ. ત્યાગીઓની વાત કરું છું, તમારા સંસારીઓની તો હશે જ, પણ આ ત્યાગીઓને પણ એકલા રહેવાનો મોહ ભારે વિચિત્ર પ્રમાણમાં હોય છે. હા, એક જણો ત્યાગી થયો, તે હારા હારા સાધુ ભેગો મળે, એના ઉત્સવ સમય આમ બેઠો હોય, બધા મંડળના સાધુના વખાણ કરે, પણ કોઈ મંડળમાં એનો થઈને રે નહીં, તમારે એકલો જ રહે, બધાનો ઉપયોગ કરે. કલ્યાણ જોતું હોય તો શું કોઈ મોટા સાધુ ન હોય, એના શિષ્ય થઈને એને આધીન થઈને ન રહેવાય, બસ સદગુરુથી જવું. કેટલાક તો એવા છે કે ગમે તે સાધુને પકડીને થોડા દિવસ એની આરે આમ હેત કરીને એની પાસે એના ખાતામાં નામ લખી અને પછી દીક્ષા લઈને સાધુ થઈને પછી જેની પાસે સાધુ થયો હોય રહ્યો એને મેલ પીડ્યા, કાંઈક કોન્ટેક કરી નાખે, તું મને દીક્ષા અપાવી દે, પછી આમ તેમ બોલો અપાવી દે ને આ લઈ લે, પછી રખડ્યા કરે. સ્વભાવ છે ને તમને ખબર છે, અક્ષરધામમાં કોઈ એકલા નથી રહેતા. અક્ષરધામમાં ક્યાંય કોઈને એકલાને પ્રાઇવેટ રૂમ સંડાસ બાથરૂમ ને પોતાનું વાડો ને બગીચો એવી સગવડતા નથી. ત્યાં અક્ષરધામની મૂર્તિનો તખતો ગઢડા અક્ષરવાડીમાં છે અને અમદાવાદ કાલુપુર મંદિરમાં કેહર ભગતનો બનાવેલો છે, જોઈ લેજો. ત્યાં મહારાજ અને મહારાજની ફરતો બધા હારે સમૂહમાં ઊભા છે, બધા ભેળા હળીમળીને ઊભા છે. મહારાજ હારે મહારાજે હવની હારે હળીમળીને રહે છે. મહારાજે કંઈ એકલા નથી રહેતા, મુક્તો કોઈ એકલા નથી રહેતા. મહારાજને મુક્તો બધા હળીમળીને ભેળા રહે છે. માટે એકલા રહેવાની બહાદુરીની દાપણભરી વાતો પડી મેલો, હળીમળીને રહેવાની હોશિયારી ને બહાદુરી પ્રગટ કરો તો તમે સાચા માણસ. બહુ બધાને એવું થઈ જાય છે કે મારે શું કોઈની જરૂર છે, હો અમે એકલા રહીશું, ઘણા મા બાપ નહીં, અમે એકલા રહીશું. બોલો, છોકરા કરગરે બિચારા કે અહીં રહેવા મારી ભેગા, તો કે ના રે ના, અમે એકલા રહીશું એકલા. બોલો, ડોહો ડોહી એકલા રહેવા જાય એમાં એ બેકલા પાછા એકલા થાય કે તમે તમારી રીતે રહો, હું મારી રીતે રહું, હું એકલી રહીશ, તો કે હું એકલો રહીશ. આજકાલ એકલા વધતા જ જાય છે, એકલાનું વધતું જ જાય. બોલો, માણસો ભણ્યા, થોડીક ઘરની આવક થઈ ગઈ, થોડીક મૂડી થઈ ગઈ, એટલે બધાને કોણ જાણે ક્યાંથી એવી એકલા રહેવાની મતિ હુજી ગઈ, એકલા પણ વધતું જાય છે. પહેલાં નહોતું, ઓછું હતું. તમને નવાઈ લાગશે, આજે હજારો નરનારીઓ લગ્ન કરવા તૈયાર નથી, એકલા રહેવું છે. પુરુષને કોઈ સ્ત્રીને આધીન નથી રહેવું અને સ્ત્રીને કોઈ પુરુષને આધીન નથી રહેવું. લગ્ન કરીએ તો એકબીજાને એકબીજા સાથે રહેવું જોઈએ ને, એકબીજાનું એકબીજાને માનવું જોઈએ, હળીમળીને રહેવું જોઈએ ને, તો કે એ શું તાબેદારી, લગ્ન નથી કરવા, એકલા રહેવું.
આપણે એને કહીએ ને કે તમે તો આજીવન કુંવારા રહ્યા, તો કુંવારો નથી, અવિવાહિત છું, માત્ર અવિવાહિત, સમજાણો? ઓખર મળી રહેશે બધાને, કરી લે, ક્યારે ગોલ્યા પાયખાનામાંથી ઓખર કરે, ક્યારે ગોલ્યા પાયખામાંથી કરે, સમજ્યા? હવે વાંધો રાતે નીકળે, ઘડી ગોલી ચોકડીમાંથી સાંટી લે, ઘડી ગોલી ચોકડીમાંથી, ઘડી ગોલ્યા પાઇપમાંથી નીકળે, ઘડી ગોલ્યા પાઇપમાંથી, ઘડી ગોલ્યા સંડાસમાં એક આંટો મારે, એક સંડાસ ગોલ્યા પાસે આંટો મારે, આમ જીવન જીવે છે. બોલો, રાતના રેઢિયાર વાંઢા જેવા બધા કુટુંબ ભાવનાનો સત્યાન નાશ કરી નાખ્યો. અને અમારે અહીંયા સંપ્રદાયમાં મંડળ ભાવનાનો અમુકે ખોડો કાઢી નાખ્યો. પછી ગમે એના મંડળમાં થોડાક દી આના મંડળમાં આંટા મારે, થોડાક દી આના મંડળમાં આંટા મારે, થોડાક દી આ સમય હોય તો ન્યા 10-15 દી ટૂંકા કરીને ધોતિયાની ભેટ મળતી હોય, લે પાછી કંકોત્રી ક્યાંકથી ગોતે મંદિરમાં જઈને. આ ક્યાંની કંકોત્રી આવી? મંદિરોમાં કંકોત્રી આવતી હોય, આ ભાઈના ધામા મંદિરોમાં જ હોય, વાંચ લે, એના નામે જ કોઈ લખે નહીં, પણ મંદિરમાં જ કંકોત્રી ભાળે. વળી અહીંયા 15 દિનનો ઉત્સવ કે 5 દિનો છે, એટલે ફૂગે ન્યા, ત્યાંથી ભાડું ભચું ધોતિયા ને ખાઈ પીવે, 5 દિન લાડવા બાડવા ટટકાવે ને પાછો બીજો સમય ગોતે, આમ નામ રખડ્યા કરે ને જિંદગી પૂરી કરે. આવાને તો કોઈએ માનવા જોઈએ નહીં. એને એમ જ કહેવું જોઈએ કે કોઈ સારા મંડળમાં સામેલ થઈ જાઓ ને. હે, પણ આજકાલ આ બધું વધતું આવેલું છે. હા, કયું? બધા વિના હું રહી શકું છું, એ વધતું આવેલું છે, એમાં બાદુરીને ગૌરવ માને છે. અને આવા બધા રખડું ત્યાગીઓ અને રખડું ગ્રહસ્થો બાઈઓ ભાઈઓ, બીજા જે જે કુટુંબ ભાવનાથી જોડાઈને રહેતા હોય એને ઉપદેશ દે કે મારી જેમ થઈ જાઓ ને, હું કેમ તાબેદારી બેઠો છું. બોલો, એક એના પૈણા ધણીને મૂકીને ભાગી હોય અને એની રીતે રહેતી હોય, એ વળી બીજા આગળ બેહે ને તે વાતમાંથી વાત થાય ત્યારે પહેલી કે આ તો મારા પતિએ મને બહુ ટડકાવી, તો તું મૂર્ખી દેવાન મૂર્ખાને આધીન રહે. બોલો, મેં મારા ધણીને મેલો પીડ્યો એ હવા ખાય, હું આ બાદ છે કરું. મેલને પીડ્યો કે કન્યા મારા જેવું, લે સાંભળો, લ્યો આવી પાછી એને સલાહ દે, જો હું સુખી છું. સાંભળ્યો, એમાં સુખ ક્યાંય નથી, એવા એકલ હુડાઓ દવાઓ પીવે છે, પાટામાં કપાઈ મરે છે, જીવનથી કંટાળીને એણે જ પંખે લટકાવીને પૂરું કર્યું છે. જે હવને પ્રેમ આપીને હવનો પ્રેમ લઈને જીવા છે ને, એને તો બહુ મજા આવી છે જીવવાની, જીવન મીઠું અમરજ જેવું એને માટે છે. પણ આવા જે કોઈને ગાંઠે નહીં, કોઈનું માનવું નહીં, કોઈમાં ભળવું નહીં, મન ધાર્યું કરવું, મન ધાર્યું જીવવું, આવા લોકો બહુ હેરાન થયા છે. એકવાર તો એક ગામમાં ખૂંટીઓ ને બળદ ને બધા ભેગા થયા ને, કોણ જાણ હું કમતી હુજી, હ એમાં હુજી શેમાંથી કહું, આમ ચર્ચા ચર્ચા આગા આવી ગયા. હા, એમાં એને છે ને એક વાઘ મળી ગયો, કે ઉભે ઉભે રહે, ઘડીક વાતો કરી, હું તો કે તમે આ બધા ખેડૂને એને આધીન દો ને, તમને માથામાં આમ નાથ નાખીને હકવે ને આધીન, શું જરૂર એની? હા, ગાયું ને બધીને ખીલે બાંધીને દોઈ લે ને બધા તમારા ઉપર રાજ કરે છે કે? અમે જો વનમાં છૂટથી હરી ફરીને લહેર કરી, કોઈની તાબેદારી નહીં કે, તમે શું કરવા આ લોકોને આધીન રહો, એટલે અહીંથી કમે થુજી. હા, પછી એણે તો ભાઈ આ સારા વિચારોનો સ્વીકાર કર્યો, ગામમાં આવીને બધાને ભેગા કર્યા, બળદને પાડાને ભેંસને ખૂંટીએ ભંભમાવીને ભાષણ કર્યું કે હવે આઝાદીની આપણે પળો પાકી ગઈ છે. લ્યો, શું આ લોકોને આધીન રહીને કામ છે? હા, તે મોટે બળદે માથું હલાવ્યું, વાત સાચી છે, કાલ મને મારા ખેડૂએ પરણો માર્યો હતો, મારા બેટા આર નાખીને ખોદાવે, પૂરું ખાવા દે નહીં, આપણે કોઈને આધીન રહેવું નહીં. ત્યાંથી એક માથા પહેરે ભેંસ કે બહુ હાસી વાત છે, પાડો કે સાબાજ તારી હિંમત ને, હું તારી હારે છું. તે ગાયોને પાડાને ભેંસને બધા ભેગા થયા અને નક્કી કર્યું કે આપણને આજ ખેતરે લઈ જાય ને, પછી ઘરે જવું નથી, તે બધાને છોડીને હવારે માળા એકતા કરી લીધી ને બધાએ છોડીને ગામમાં લઈને ઉપડ્યા. તે બધા ભાગી ગયા વગડામાં, ખુશંગ લાગી ગયેલો ઓલાનો, અને ઓલા તો આઈડિયા જ માર્યો હતો,
કે મારા બેટા અહીં આવે પછી વારો કાઢવો છે. પછી ત્યાં બધા પૂગી ગયા ને કે હવે અમે તમારી જેમ આઝાદ હતા, કે સાવાજ સાવાજ દીકરાઓ, ખરું કામ કર્યું, લ્યો હવે અમારી જેમ લહેર કરો ને, આવડું મોટું જંગલ, ખાવ પીવો પણ તળાવ છે, પાણી પીલો, હું કોઈની હાડી બાર. બધાએ ધુબાકા કર્યા. પછી ઓલા વાઘ ને સિંહ બધા ભેગા થયા કે મારા બેટા બોકડા આવ્યા ખરા, હે કે કામ લાગ્યો, આપણા શબ્દો અડી ગયા એને. પછી બધાને બોલાવ્યા, આવો આવો સાવાજ, તમને તમે અમારી સલાહ માની, તમારા જેવા મરદ કોઈ નહીં, પણ જરાક એવું છે ને, અહીંયા આમ અમને તમને બધાને હેરાન નહીં કરી, પણ રોજ એક જણાને અમારી પાસે આવવું પડશે. કે એ હેનું શું કહો છો, તમે અમારો ખોરાક ખરા ને, એટલે 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 બેટલેના દીકરા થાવશો. રોજ એક એકને અમારી પાસે અમારા ખોરાક તરીકે આવવાનું, અને જો એમ નહીં આવો તો એક હામટા બધાને પૂરા કરી દઈશું. એમ કરીને બધા ફરી વળ્યા ફરતા. એ પાડો ભેંસ સામું જોવે, ભેંસ પાડા સામું જોવે, ખૂંટીઓ ભાંભરીને ઊભો રહ્યો, અને બળી ધાત પેશાબ કરી ગયા, અને ગાયું ને પોદળા જાય ભાગ્યા. કે હવે ત્યાં કે આઝાદ થયા, હું હવે સ્વતંત્ર થઈ ગયા, એકલા રહેવા શીખી ગયા, લ્યો કોઈની હાડી બાર હું. એટલે કીધું, બોલો શું કરવું છે, એક એકનું નક્કી કરવું છે કે પછી બધાને એક હારે પૂરા કરીએ. કોણ જવાબ દે, એટલે શું કરીશું, સમજાણું. પછી એક ગાય બિચારી ગઢી હતી હોશિયાર, એણે કીધું કે તમારું નખો જાય ભમરાળાઓ, આ ધંધો જ નહોતો કરવાનો. હવે કયો એને, કાલે સવારે એક આવી જા હું, એમ તમે કહી દો, સમજ્યા. પછી ખૂંટિયાએ કીધું કે મહેરબાની રાખો, એક એક રોજ આવીશું, કાલે સવારે એક અમે આ ભોંયરાને મોઢે આવી જઈશું, બસ બહુ સારું, જાઓ. કે પછી બધા છૂટા થયા. પછી વિચાર કર્યો કે હવે તો હતું એ સારું હતું, ભાગો વહેલું ગામ આવે. એવું બી પૂછડીએ ભાગ્યા, પોદળા કરતા કરતા ભાફી ગયા ને ઘરે પૂગ્યા, ખીલે આવીને ઉભા રહી, આમ જાણે બાંધ્યા હોય એમ. ગામના ખેડૂએ પાછા વાળવા ઘણી કોશિશ કરેલી, તેનો મગજ ગયેલો કે તમારે આવવું જ નથી ને ગામમાં ને ઘરમાં, બસ વગડા મનમાં વ્યવ્યા જોયા જાઉં. પછી એની મેળે પાછા આવ્યા ને પછી ખેડૂતે દંડિકા લીધા, એવા હોટાવે પણ ખીલે માથું રાખીને હલે નહીં ને, એ કે દંડિકા એ મરી નહીં, એટલે આ તો ફાડી નાખે. પછી એને સમજાઈ ગયું કે જે રીતે હતું એ બરાબર હતું એમ. આમ ઘણાને થાય છે, મૂર્ખ વેળા કરી નાખે છે વટમાં ને હોશિયારીમાં, પણ પછી સમજાય છે કે જે હતું એ બરાબર હતું. આવું છે, માટે જ્યાં જ્યાં બધા ખળ ભેગા થાય, ખળ બાઈઓ, ખળ છોકરાઓ, એ બધા એકબીજાની નિંદા કરીને એકબીજાને ચડાવીને આઝાદ કરવાનું જ શીખવાડતા હોય. આધીન રહેવાનું તો કોઈ શીખવાડતું નથી. મેલને પડ્યું આમ જ કે ન્યાથી જ, મેલને તાર ધણીને પડ્યો, પેલો કે મેલને તારી બાયડીને પડી, મેલને તારા મા બાપને એક બાજુ, એને થઈ જાય ને હીરો, લ્યો પછી એને જ એનો ઉપયોગ કરવાનો. એવો પાછો હા, થોડું ઘણું ભાઈ ભેગું થયું હોય ને, એના નાસ્તા પાણી એને જ કરવાના હોય. કે છે અમારો બેટો એના મા બાપની આજ્ઞામાં જ છૂટો પડે, પછી આપણે કહીએ તારે હું મારા પૈસા કરવાના, મગાય ખમણ, મગાય બીટો, લાલ બે બાટલી દારૂ મગાય, હા લાઈને હવે ઘણાય તારી પાસે, હવે ક્યાં તારા બાપાને પૂછવાનું રહ્યું, અમે તારા બાપાથી જ નોકો પાડી દીધો, હવે તું અમારો બોકડો, હાલા લા. આવું બધું હાલે છે. કેટલી યુવતીઓ પોતાની જિંદગી મૂર્ખાઈમાં બરબાદ કરી નાખે છે, એને તે દિવસે ખબર નથી રહેતી, પછી આજીવન પસ્તાવવું પડે છે. માટે મા બાપને આધીન રહો, કુટુંબને આધીન રહો, સત્સંગને આધીન રહો, એકલા રહેવાની ને એકલા થવાની ને સ્વતંત્ર જીવવાની હોશિયારી ને બહાદુરી ને ગૌરવ પડ્યું મેલો, એમાં મજા નથી. બધા વિના રહી શકીએ એ બહાદુરી નથી, બધા સાથે હળીમળી પ્રસન્નતાથી રહી શકીએ એ સાચી બહાદુરી છે, એ સાચું શાણપણ છે. સારા માણસોને શોધવા જશું તો થાકી જઈશું,
સદવિચાર ત્રીજો, સારા માણસોને શોધવા જશું તો થાકી જઈશું, પરંતુ માણસોમાં સારું શોધવા જશું તો ભાવી જશું. સારા માણસો શોધવા જશું તો થાકી જઈશું, પણ માણસોમાં સારું શોધવા જશું તો ફાવી જશું. સારા માણસો શોધવાનું પડ્યું મેલો, માણસોમાં જે સારું છે એ શોધવાનું શરૂ કરો, તમે ફાવી જશો. મળી જ રહેશે, બધામાંથી તમને સારું સારું મળી રહેશે અને તમે છલકાઈ જશો. એકવાર ભગવાન સ્વામિનારાયણે 500 પરમજની પંગત પાડી અને પોતે બધાને ખૂબ પીરસ્યું અને બધા સાધુના પત્ર છલકાઈ ગયા. એટલું બધું પીરસી દીધું, બધા જમતા હતા, જમતા જમતા બધાને પીરસી દીધું, કંઈ વધ્યું નહીં. એમાં એક સાધુ બહાર ગયેલા એ આવ્યા, કામમાં હતા, સેવામાં, કે મહારાજ મને તો ગલ્લે આ બધા જમી રહેવા આવ્યા અને બધાને દઈ દીધું છે ને હવે તો છે નહીં. તો કે મહારાજ મારે કાંઈ મળ્યું નહીં. તો કે કામ કરો, તમે આમ પત્તર લઈને હાલો. અને ભગવાને આજ્ઞા કરી, બધા સંતો પોતપોતાના પાત્રમાંથી આમને થોડું થોડું આપો, એક એક કોળિયો આપો. આમ હાલ્યા ત્યાં તો એનું પાત્ર છલકાઈ ગયું. અને પછી પંગતમાં ઊભા ભા ભગવાન સ્વામિનારાયણે હવને એમ કહ્યું હતું કે જુઓ, બધાએ પાસેથી થોડું થોડું લીધું ત્યાં પોતાનું પાત્ર છલકાણું. એમ દરેકમાંથી થોડો થોડો ગુણ શીખીએ, સારું સારું શીખીએ, સારું સારું શોધીએ ને લઈએ તો આપણે સદગુણોથી છલકાઈ જઈએ. માટે હવમાં રહેલા ગુણોને ગોતીને અંગીકાર કર્યા કરજો, અવગુણોની બબાલમાં પડશો નહીં. મનુષ્ય માત્ર એ પરમાત્માનું ખામી ભરેલું સર્જન છે. કંઈક ને કંઈક ખામી ભગવાને ચાય બૂજીને મનુષ્યમાં રાખેલી જ છે. એ ખામીઓમાં ગોદા માર્યા વગર જે એમાં ખૂબીઓ હોય એને ખોળીને જીવનને તમે મજબૂત, સુંદર, સુગંધીદાર બનાવી શકો છો. ખરો ને? હે ભાઈ, જોઈતું મળી જાય એ સમૃદ્ધિ છે. જોઈતું મળી જાય આપણને એ સમૃદ્ધિ છે, પણ એના વિના ચલાવી શકીએ એ તો સામર્થ્ય છે. સમૃદ્ધિ અને સામર્થ્યનો તફાવત બહુ સરસ. તમારે જે જોતું હોય એ તમને મળી જાય તો સમૃદ્ધિ કહેવાય. ખ્યાલ આવી ગયો? પણ એના વિના તમે ચલાવી શકો એ સામર્થ્ય છે, કે એની જરૂર નથી. એ પદાર્થોની, ભોગોની ચાલે છે મારે. ઇતિ આજના સદવિચારો. હવે પ્રશ્નોત્તરી. આપણા મનમાં શેની યાદી હંમેશા તૈયાર જ હોય છે? ટૂંકમાં સચોટ જવાબ દેવો. ત્યાગ સ્વામીને આપણને બીજાએ જે દુઃખ આપ્યું હોય એની યાદી હોય છે. અચ્છા, એ બતાવો, શેની યાદી રાખવી જોઈએ આપણે? આપણે બીજાને જે દુઃખ આપીએ છીએ એની યાદી રાખવી જોઈએ આપણે. સાબાશ. આપણે આપણી કઈ ત્રણ વસ્તુનો ઉપયોગ કેવળ આપણા ઇન્દ્રિયો અંધકરણને સુધારવા માટે જ કરવો જોઈએ? ત્રણ વસ્તુ. લાલ ટી શર્ટ વાળાના પર સમય, શક્તિ અને સુવિધા. સાબાશ. કેવી ઉત્તમતા કદાચ આપણામાં ન હોય તો ચાલશે, પણ કેવી અધમતા તો ન જ હોવી જોઈએ. કાળુબેન, બીજાએ આપણે પ્રેમ આપ્યો હોય તે કદી ભૂલવાની અધમતા ન હોવી જોઈએ. બરાબર છે. દુઃખ પહોંચાડનારને પ્રેમ કરવા જેવી ઉત્તમતા ન હોય તો ચાલશે, પણ આપણને પ્રેમ કરનારને દુઃખ પહોંચાડવાની અધમતા તો ન જ હોવી જોઈએ. પશુ જેવા અધમ જીવોને સુધારવા ભગવાને શું વ્યવસ્થા ગોઠવી છે? રણછોડ ભગત ના આપો, વ્યવસ્થાના નામ આપો. એક યમપુરી. સાબાશ. બીજી લખચોરાશી. અને તેમ છતાંય ન સુધરે તો પછી મોટા પહાડનો અવતાર આપી દેશે ભગવાન. સાચા સંતના લક્ષણો શું કયા હતા? દાવડાજી કહીએ જી. સંત હોવે નિસ્પૃહી રહાવે, નારી ધન મેં નહીં લપટાવે. નારી ધન કી નિંદા કરે જયહી, નારી ધન કી નિંદા કરે જેહી. સાચે સાચે સંત કહાવે તેહી, સાચે સંત હી જાન ના તેહી. વિષય માત્ર કહાવત જેતા, તાકુ જાનત વિષ સમતેતા.
ताको संग न करत कबहू देह में प्राण रहे त्या अलग हूँ। संग नो अर्थ शू करे तो काले में विषय नो संग नो करो एटले विषय में आसक्ति न करो। शाबाश। कल एक बात ऐसी आई थी जहाँ ये है वहाँ वो नहीं, जहाँ वो है वहाँ ये नहीं, बड़ी अच्छी बात थी एम। बहुत बधा नहीं याद है रमेश भाई जिंदा बदा ने आप जो जहाँ काम से न्या राम न हो राम से न्या काम न हो। शाबाश शाबाश। क्या गामना मानसों ने महाराज आ बधी बातों करी। घनश्याम भाई रामपुरा જેઠસુર ભગતના રાબાના સમઢિયાળામાં મહારાજે મર્મ ભરી વાતો કરી। હા વાહ 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 ઝાલાવાડનો સિંહ વાહ। હવે આપણે છઠ્ઠાપુરનો તરંગ 38માં આવ્યા છીએ। લીલા અને ઉપદેશ મિશ્રિત આ તરંગ છે। આ તરંગની અંદર 39 ચોપાઈ છે। આ છઠ્ઠાપુરના 38માં તરંગમાં 1-12 શ્રીહરિ વાસુર ખાચરની વિશેષતા કહી, 13-27 શ્રીહરિ આગમનની ખબર અને નાજા જોગી અને આનંદ, 38-39 ચોપાઈ સુધી શ્રીહરિની સ્નાનલીલા અને રાજાને ખબર આપી। ભાવથી સુનીએ અદ્ભુત કથા। શ્રીહરિ બેઠે પલંગ પર સંત ધુની જબ કિન। કાલે રાબાના સમઢિયાળામાં અડધી રાત સુધી મહારાજે વાતો કરીને પછી મહારાજ સુઈ ગયા અને સંતો ધ્યાનમાં બેઠા। સવાર થઈ ત્યારે સંતો જાગી અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરવા લાગ્યા, ત્યારે શ્રીહરિ પણ જાગીને પલંગમાં બેઠા। પછી ત્યાંથી નીકળવાને માટે તરત જ તૈયાર થયા। બધા દરબારો ઘોડેસવાર થઈને સત્વરે ત્યાં આવી ગયા। શ્રીહરિ પણ તૈયાર થઈને અશ્વ પર બેઠા। સંતોના રથ તૈયાર થયા ત્યારે શ્રીહરિએ તેમને કહ્યું, સંતો અત્યારે હું અગાઉથી ભોંયરા ગામ જાઉં છું। ભોંયરા? હા, એકલા? હા, હું જલ્દી ભોંયરા જાઉં છું, તમે બધા સંઘ લઈને ધીરે ધીરે આવજો, હું ત્યાં રોકાઈશ। આ વાક્યમાં મરમ છે। ભોંયરા ગામમાં વાસુર ખાચરે નાજા જોગ્યાને કષ્ટ પહોંચાડ્યું છે કે તારો ભગવાન આવતીકાલ બપોર પહેલાં જો નહીં આવે તો તારા ટાંગા ભાંગી નાખીશ। અંતર્યામી ભગવાન સ્વામિનારાયણે હરિચરિતામૃત સાગરને અનુસારે રાબા ગામમાં હતા અને આ અંતર્યામી પણ જાણ્યું, અમઢિયાળામાં હતા અને જાણ્યું, અને ત્યાંથી મહારાજ તાબડતોબ એકલા વહેલા ઉઠીને ભાગે છે। સંતોને કહ્યું કે તમે બધા ધીરે ધીરે આવો। એના પહેલાં મહારાજે એક કામ કર્યું, જેઠસુર ચારણને ભગવાન સ્વામિનારાયણે અગાઉ રવાના કર્યા છે। ભગવાન શ્રીહરિ સંતોને કહે છે કે સંતો સત્સંગી તિહા એક કાંઠી રહે, ભોંયરામાં એક કાંઠી હરિભગત છે, અભહી સો આવત ભય એવું, ઘર હોય ન હોય જો તેહા તાકી તજવીદ કરે એહા, આ કાંઠી ભગત હમણાં જ ભોંયરા ગામમાં રહેવા આવ્યા છે, તે ઘેર હોય કે ન હોય હું તેને મળવાની તજવીજ કરીશ। આમ તો લાખણ કાનાઈએ રામ જોગ્યા નાજા જોગ્યા બે ભાઈ, લાખણકામાં આપણા સાધુને એ લોકોએ આમાં પક્ષના માણસોએ હેરાન કર્યા હતા, એને લઈને આ બે ભાઈને બહુ મગજ ગયેલો, એટલે મહારાજને કહે આપણા સાધુને જેણે માર્યા છે એને હું માર્યા વગર મૂકીશ નહીં। ત્યારે મહારાજે કહ્યું કે એવું કરશો નહીં। બે ભાઈ કે અમે જો તમારા હોય ને તો અમારા સાધુને મારનારને મારીએ પછી અમને શાંતિ થાય। બહુ અકળામણી હતી। પછી મહારાજે એની શાંતિ ખાતર એમ કીધું કે બહુ ન તોફાન કરતા, સાધુને એણે માર્યા ભલે ગમે એટલા માર્યા, તમને બહુ ઉમળકો હોય ને વેરવાળો પછી જ શાંતિ થતી હોય તમારે આ ગુણ પ્રમાણે, તો એક લાકડી મારીજો। સારું। પછી આ બે ભાઈ પૂગ્યા ડાયરામ ન્યાજીને પડકારો કર્યો કે મારા સાધુને કોણે માર્યા, તે વલા હોય ને એમ હોય ને, એક જણ ઊભો થયો મેં માર્યા મેં, તો કે આવી જા, એટલે ઊભો થઈને તરવાર લેવા ગયો, એમાં એક જ લાકડી માથા મારી અચ્યુતમ કેશું એમ કહી નાખેલું।
પછી એના ડોશીમાને લઈને મૂસાળો ભરીને લાકડકાથી ગઢડે આવ્યા ને મહારાજને કે એ તમે કીધું છે એમ એક લાકડી મારી. મહારાજે ખબર ગઢાવી દે કે મરી ગયેલો. પછી મહારાજ કહેવે તમે થોડા દી અહીં રહ્યો અને પછી તમે બીજે ક્યાંક તમારું ગોઠવી લેજો. એટલે એ ભોંયરા ગામમાં રહેવા ગયેલા ત્યારે ન્યાય અને જસદણના રાજાનો આ રીતનો દુઃખ આવી પડ્યો. વાસુર ખાચર નામે જસદણના રાજા છે અને ભોંયરા ગામ તે રાજાનું છે. વાસુર ખાચર ભોંયરા ગામમાં આવીને રહે છે. તેઓ અમારા દર્શન કરવાની ઈચ્છા રાત દિવસ કર્યા કરે છે. કોણ? વાસુર ખાચર. જો તેઓ ભોંયરા હશે તો તેમને મળવાનું થશે, કારણ કે એના મનમાં ઈચ્છા છે કે સ્વામિનારાયણના મને દર્શન થાય. અને મળશું તો તેની બુદ્ધિને અમે જોઈશું, એની સમજણ જોઈ લેશું. મળ્યા સિવાય બુદ્ધિની ખબર પડે નહીં. સંતો, કાઠી દરબારોમાં તેઓ બુદ્ધિશાળી છે. જસદણના રાજા કાઠી દરબારોમાં બુદ્ધિશાળી. કાઠી દરબારોમાં તેમના જેટલો મોટો ગરાસ કોઈને નથી. અને બહુ મોટું રાજ્ય હતું. 84 ગામ હતા. જસદણની 84 કહેવાય. આ કુંડળ જેણે બાંધ્યું ને એ બે ભાઈ આ લોકોનામાં જ હતા. સૈન્યમાં એના સેનાપતિ હતા. એ લોકોને ડખો થયો પછી ન્યાસી નીકળીને એમણે આ ભાવનગરના આ તાબામાં અહીંયા કુંડળ વસાવ્યું. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે કાઠી દરબારોમાં તેમના જેટલો મોટો ગરાસ કોઈને નથી. સમજ્યા? અને ભાવનગર 1800 પાદનનો ધણી, પણ એ ગરાસિયા. અને આ કાંઠી લોકો કાંઠીમાં મોટા મોટું રાજ આમને. અને બીજી વિશેષતા એ છે કે એને ભાગદાર બીજો કોઈ ભાઈ પણ નથી, માટે આખું રજવાડ્યું એનું. અને ત્રીજી વિશેષતા એ છે કે તેમને એક જ પુત્ર છે, માટે બધો ગરાસ પણ તેમને એકને જ રહેશે, એમાં ભાગ નહીં પડે. એકવાર મેં કહ્યું હતું ગરાસિયાઓમાં અને કાંઠીઓમાં રજવાડા હતા, પણ બેયના રિવાજ અલગ હતા. કાંઠીઓમાં જેટલા ભાઈઓ હોય એ બધાને રાજ મળે, ભાગ પડે, ગામડા વહેંચે એ લોકો. ટૂંકમાં 12 ગામ હોય એના અને બે ભાઈ હોય તો 6 ગામનું રજવાડું એને આવે. એ ગામડા વહેંચી લે. જેમ તમે ખેડૂત લોકો જમીનના ભાગ પડો, 50 વીઘા હોય તો 25-25 વીઘા, અને પછી પોતપોતાના ત્યાં કૂવો કરો ને વાડી કરો ને ત્યાં રહેવા જાઓ, એમ આ લોકોમાં. અને ગરાસિયા લોકોમાં રજવાડાના ભાગ ન પડતા. એમાં એવું, જે મોટો દીકરો હોય તે ગાદીએ બે, બીજાને પછી થોડું ઘણું જે આપવું એ આપે, પણ રજવાડું તો એક જ રહે. પછી બાકીના જે એના ભાઈઓ હોય એને કોઈને કોષાધ્યક્ષ બનાવે ને કોઈને સેનાપતિ બનાવે ને કોઈને કાંઈ બનાવે ને એમ બધા નાખે, પણ રાજા તો મોટો દીકરો હોય જ થાય. સમજાણું? સ્વામિનારાયણ ભગવાને ધર્મ ધુરંધરા ધર્મકુળમાં સોંપી. તો ભગવાન સ્વામિનારાયણે જેટલા ધર્મકુળમાં આચાર્યને દીકરા થાય એટલી ગાદીઓ થાય એવો કાયદો ન રાખ્યો, યાને કે કાંઠી દરબારોને જેવું ન રાખ્યું. કેમ જે એમાં ટુકડા ટુકડા થાય અને પછી છેવટ નાશ થઈ જાય, જૂથ રહે તો ટકે. એટલે સ્વામિનારાયણ ભગવાને ગરાસિયા લોકોની જે રાજપદ્ધતિ હતી એ પ્રમાણે કર્યું. પણ એમાંય વિશેષતા એ કરી કે ગરાસિયા લોકોમાં મોટો દીકરો હોય ગાદીએ બે, જ્યારે સ્વામિનારાયણ ભગવાને એવું ન રાખ્યું. સ્વામિનારાયણ ભગવાને એમ કહ્યું કે આચાર્યને 2-3 દીકરા હોય, પણ એમાં જે ગુણિયલ હોય, સત્સંગ પ્રેમી હોય, ધર્મ પાળે અને પળાવે એવો સમર્થ હોય ને હવને હાચવી જાણે એવો વિવેકીને ડાયો ખફવાળો હોય એને ગાદીએ બેહાડું. મોટો નાનો એ ગાય નહીં, મોટો જ ગાદીએ બે એવો નિયમ રાખ્યો નહીં, પણ સિસ્ટમ એ રાખી કે એના જેટલા છોકરાઓ એમાંથી એકને મળે. અને એથી ઉપરાંત સિસ્ટમ સ્વામિનારાયણ ભગવાને એ કરી કે કદાચ પોતાનો દીકરો એવો ગુણિયલ ન હોય તો ધર્મકુળમાંથી કોઈ બીજાને લાવીને ગાદી હોંપવી, પણ સત્સંગનું ભલું થાય એવાને જ પોતે વારસદાર કરવો, ગમે એને ગાદી દેવી નહીં. આટલી વિશેષતા સ્વામિનારાયણ ભગવાને જે ગાદી સ્થાપન કરી એમાં છે. ગરાસિયા લોકોમાં રજવાડાના વિભાગ ન થયા એટલે એનું રજવાડા ટક્યા અને એમનામ સમૃદ્ધ રહ્યા.
જ્યારે કાંઠી દરબારોમાં આમનામ ટુકડા થાથા કર્યા એટલે અંદર અંદર ઘર્ષણને વેર બહુ થયા, એટલે રજવાડા એમના વિક્ષા કે વધ્યા નહીં. આ ખાલી તમારે જાણ માટે. ભગવાન સ્વામિનારાયણે અહીંયા જે વિશેષતા કહી સંતોને, એના ઉપરથી હું કહું છું કે એને એક જ દીકરો છે એટલે મહારાજ કે ગ્રાસમાં ભાગ નહીં પડે, એમનામ રહેશે. અને બીજી એમની એક વિશેષતા એ છે કે આ વાસુર ખાચરને ધર્મ ઉપર ભાવના છે અને અધર્મ ગમતો નથી, આ એનામાં ગુણ છે. આ પંચાળ પ્રદેશમાં જેટલા ચોર છે તે બધા એમનાથી થરથર ધ્રુજતા રહે છે. તેમના જેટલા ગામ છે તેમાં કોઈ ચોરી કરી શકતું નથી, કોઈ ચોર ચોરી કરવા આવતા જ નથી. જસદણ રાજ્યની જેટલી પ્રજા છે તે બધી કોઈ કુરીતે કાયદા બહાર ચાલતી નથી. એટલા બધા સુરવીર હતા. જસદણનું રાજ્ય બહુ જોરદાર કહેવાય, સમજાણું. અને ત્યાં એમણે હોળી મૂકી હતી એક લાઠીમાં ને એક જસદણમાં, બીજે ક્યાંય નહોતી હોળીઓ. કે જે એવા આતંકવાદી કે ચોર કે નકામા માણસ હોય એને દુનિયા ભાળે એમ હોળીએ ચડાવતા, એટલે બીજા થરથર ધ્રુજતા. એના માટે એક વાત કહેવાય છે કે એક ખેડૂનો દાંતો, દંતાળનો દાંતો, આ જસદણ રજવાડાની વાત છે, એક એના જ ભાઈઓ કોકે કોલસા પાડવા લીધો, હોકો હળગાવા કોલસા પાડવા, એને કોલસા પાડ્યા, સમજાણું. અને એ ખેડૂને વાવણી કરવાની. હવે દાંતો, આ એક દાંતો હોય કે બે ત્રણ દાંતાના કોલસા પાડી દીધા અને હોકા પીધા, પછી ઓલો ખેડૂ કાંઈક વૈદ્યો હશે એક દાંતો લઈને આવ્યો કે એક દાંતે મારે થોડો દંતાળ હાલે, રાજમાં ફરિયાદ કરી કે આવી રીતે મારા દંતાળના દાંતાના કોલસા પાડી દીધા, કોણે પાડ્યા કે એણે. એવો ધર્મપ્રિય રાજા પણ એવો આંકરો, એને બોલાવ્યો અને પૂછ્યું કે તે આ ખેડૂના દંતાળના દાંતાના કોલસા પાડ્યા હોકા પીવા, તો કે હા, તો કંઈ વરવાય તો બોલો. હાથમાં દાંતો હતો ને સીધો એને પેટમાં ખોજી ગયેલો. કે સાલા આમ પ્રજાને કંદડવાની, આમ કોલસા પાડી દેવાના કોકના હાથીડાના, ન્યાય મેં નહીં આવો આંકરો માણ. એને અધર્મ ગમતો નહીં. ભગવાન સ્વામિનારાયણને એ વાત બહુ ગમી, અધર્મ પાખંડ ગમે નહીં. એટલે નાજા જોગીયાને એમ કીધું કે તારા સ્વામિનારાયણ જો સાચા હોય તો કાલ બપોર પહેલાં મને દર્શન દે, નહીં ત્યાં પાખંડ હું મારા રાજ્યમાં હાલવા નહીં દઉં. આવો માણસ, ખ્યાલ આવી ગયો તમને? એટલે અહીંયા સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એને અધર્મ ગમતો નથી. આ પંચાળ પ્રદેશમાં જેટલા ચોર છે તે બધા એમના થરથર ધ્રુજતા રહે છે. તેમના જેટલા ગામ છે તેમાં કોઈ ચોર ચોરી કરવા આવતા જ નથી. જસદણ રાજ્યની જેટલી પ્રજા છે તે બધી કોઈ કાયદા બહાર ચાલતી નથી. ભૂકા કાઢને કે દાંતો હોંરો કાઢે, કોઈ કાયદા બહાર ચાલતી નથી. જો તે રાજ્યમાં કોઈ જીવની હત્યા કરે તો તરત જ તેને દંડ કરવામાં આવે છે. દારૂને પાપરૂપ જાણીને તેણે દારૂ પીવાનું છોડી દીધું છે. અમને પ્રસિદ્ધ ધર્મમય જાણીને તે રાત દિવસ મળવાને ચાહે છે. ધર્મી કુ ધર્મી મિલત હૈ તબ આનંદ અતિ હોત, ધર્મી કુ મિલે અધર્મી જો આનંદ સો સબ ખોત. ધર્મ પાળનારાને જો બીજો ધર્મી માણસ મળે, યાને કે ધર્મ પાળનારો મળે, તો તેને ઘણો જ આનંદ થાય છે. પણ ધર્મ પાળનારાને જો કોઈ અધર્મી માણસ ભેળો થઈ જાય તો તેનો બધો જ આનંદ ખોવાઈ જાય છે. ધર્મી માણસને અધર્મી ગમતા નથી. સત્સંગીને સત્સંગી મળે તો આનંદ થાય, સત્સંગીને કોઈ કુસંગી ભટકાઈ જાય તો ફાવે નહીં, મજા આવે નહીં. આટલું કહીને શ્રી હરિ ચાલતા થયા. ગામથી બહાર આવ્યા, અશ્વને ખૂબ જ તેજ ગતિથી દોડાવ્યો અને ભોંયરા ગામ પહોંચ્યા. જે જેઠસુર ભક્ત રાબાચારણ હતા તે ભોંયરા ગામના કાંઠી ભક્ત નાજા જોગ્યાને સમાચાર આપવા ગયા હતા, મહારાજે મોર મોકલ્યા હતા. તેણે જઈને તે કાંઠી ભક્તને શ્રી હરિ પધારવાના સમાચાર કહ્યા. તે કાંઠી ભક્ત અપાર પ્રેમી હતા નાજા જોગ્યા, તેમના પ્રાણ નેત્રમાં આવીને લગાર રહ્યા હતા. જ્યારે તેમણે શ્રી હરિને પધારવાના સમાચાર સાંભળ્યા ત્યારે તત્કાળ તેમના પ્રાણો પાછા દેહમાં આવી ગયા.
ભગવાન શ્રીહરિ પધારે છે. આવો શબ્દ સાંભળતાની સાથે ગયેલા પ્રાણ નવા થઈને આવ્યા. કેમ જે દરબાર વાસુર ખાચરે તે ભક્તને બોલાવીને ડારો દીધો હતો કે તમે સારા સત્સંગી કહેવાઓ છો, પણ જો આવતીકાલે તારા પ્રભુ સ્વામિનારાયણ નહીં આવે અને મને દર્શન નહીં આપે તો હું તને કડકમાં કડક સજા કરીશ. જો તારા સ્વામિનારાયણ ભગવાન અહીં આવીને મને દર્શન આપે તો તેને હું સાચા ભગવાન માનું, અને જો કાલ બપોર પહેલાં નહીં આવે તો પછી ખેલ જોઈ લેજે. હું તારા સ્વામિનારાયણ ભગવાનને ભગવાન નહીં માનું, તને સત્સંગી નહીં માનું અને તને કડકમાં કડક સજા કરીશ. હવે હું બપોર લગી વાટ જોઉં છું, જો નહીં આવે તો તને મોટા ગુનેગારના જેવી શિક્ષા કરીશ. તેથી કાંઠી ભક્ત નાજા જોગ્યાના જાણે પ્રાણ શરીરમાંથી નીકળી ગયા હોય એમ, શરીરની કાંઈ સુધબુધ રહી નહોતી. સમજાણું, બહુ મૂંઝાણા હતા, હોંશ કોંશ ઉડી ગયેલા. પછી ઘરે આવીને ડોશીમાને કીધું કે આજ આવું છું, માડી કે મૂંઝામાં બેટા, ભગવાન માઇન્ડ સંભાળવા, પ્રભુ રક્ષા કરશે. કે પણ પ્રભુ તો ક્યાં હશે? તો જ્યાં હશે ને ત્યાં આવશે, તું ભજન કર. પછી કાંઠી નાજા ભક્ત આખી રાત ધ્યાનમાં બેસી રહ્યા. સારી રેન બેઠી કીએ ધ્યાના, સારી રેન બેઠી કીએ ધ્યાના, સારી રેન બેઠી કીએ ધ્યાના, સો કહાં સે આવહી ભગવાના, તરત સો કહાં સે આવહી ભગવાના, તરત સો કહાં સે આવહી ભગવાના, તરત સો કહાં સે આવહી ભગવાના. મૃત્યુ આયે ત્યાં મેં ન સંદેહા, મૃત્યુ આયે ત્યાં મેં ન સંદેહા, અબ કહાં ઉપાય કરે હા, અબ કહાં ઉપાય કરે હા, અબ કહાં ઉપાય કરે હા, સારી રેન બેઠે કીએ ધ્યાના, સારી રેન બેઠે કીએ ધ્યાના, આખી રાત બેસી ધ્યાન ધર્યું, આખી રાત બેસી ધ્યાન ધર્યું, ભાગી જાવે તબ લાજ હી જાવે, ભાગી જાવે તબ ભાગી જાય તો આબરું જાય, પણ મનમાં એમ થાય છે કે ભગવાન ક્યાંથી આવશે, હવે તો ચોક્કસ મૃત્યુ થશે એમાં કોઈ સંદેહ નથી. હવે તેને માટે બીજો ઉપાય પણ શું કરવો? ભાગી ક્યાં જવું? ભાગી જાવ તો સત્સંગની લાજ જાય. ગઈ લાજ સો ફેર ના આવે, અને ગયેલી લાજ ફરીને કોઈને પાછી મળતી નથી. સત્સંગ મે કહા મુખ દેખાવે, સત્સંગ મે કહા મુખ દેખાવે, અબ ભગવાન આવે ત્યું કરાવે, અબ ભગવાન ભાવે ત્યું કરાવે, ભાવે ત્યું કરાવે, ભાવે ત્યું કરાવે, ભાગી જાવે તબ લાજ હી જાવે. હવે તો હે ભગવાન, તમને ગમે એમ થશે, બાકી તો કાંઈ ઉપાય રહ્યો નથી. આમ બહુ મૂંઝાણા, આખી રાત ધ્યાન કર્યું. એ વખતે ભગવાન સ્વામિનારાયણ અડધી રાત સુધી પણ વાતો કરીને હૂતા હતા બાબાને હમડિયા. એક વાત કહું, ભગવાનનું ધ્યાન સ્મરણ ભજન આપણે ત્યારે જ કરીએ છીએ કે જ્યારે આપણને એમ ભગવાનનું કાંઈક કામ હોય. આ બહુ મોટી ભૂલ છે. કાંઈ પણ ભગવાનની જરૂર ન હોય આપણે, કશું એનું કામ ન હોય, એવે ટાણે જો આપણે અતિ પ્રેમથી ધ્યાન કરીએ, ભજન કરીએ, ખરેખરું સ્મરણ કરીએ તો એને બહુ ગમે, એ બહુ રાજી થાય, એ વશ થઈ જાય.
પણ આપણે એનો ઉપયોગ કરવો હોય ને ત્યારે જ એને યાદ કરીએ છીએ. આ બહુ ખોટું છે, અતિ ખોટું. દરેક સત્સંગી માત્ર આ વાતને સમજવા જેવી છે કે ભગવાન સાથે આવા સંબંધો ને આવા વ્યવહારો ન કરાય. આપણે એની જરૂર હોય, એનો ઉપયોગ કરવો હોય આપણા ખાતર, ત્યારે આપણે એનું સ્મરણ કરીએ, ભજન કરીએ, ભેટ કરીએ, દાન કરીએ, રસોઈ કરીએ, આ કરીએ, તે કરીએ. કારણ કે આપણે એનો ઉપયોગ કરવો છે, આપણે એની જરૂર પડી છે. દીકરાઓ બીજો છૂટ્યો નથી એટલે ડાયા ડાયા થઈને એનું નામ લેવા માંડીને ધ્યાન કરવા માંડી. પણ જ્યારે કોઈ જરૂર ન હોય, કંઈ ભગવાનનું કામ જ ન હોય, કોઈ મુશ્કેલી કે દુઃખ કે કાંઈ ન હોય, એવે ટાણે જો આખી રાત ધ્યાનમાં પ્રેમ વસાત બેઠા હોઈએ, આખી રાત સ્મરણ હેતથી કર્યું હોય કે બસ તું મારો પ્રભુ ને હું તારો, તારા ભજન ધ્યાનમાં જ મને સુખ આવે છે, મારે દુઃખ કોઈ નથી, કે દુઃખ ટાળવા હું તારું ધ્યાન ભજન સ્મરણ કરું છું, સેવા કરું છું, આ કરું છું, ના 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 ના, બસ તું ભજન કર્યા જેવો છો એટલે કરું છું, તું મને બહુ વાલો લાગે એટલે તારું ધ્યાન ભજન કરું છું, મારે તારું કાંઈ કામ નથી, તું મારે એટલા માટે જ છો કે બસ તારી મૂર્તિમાં મારી વૃત્તિઓ રાખવી છે, બસ આટલું તારું મારે કામ છે, બીજું મારે કોઈ તારી પાસેથી કામ કરાવવાનું નથી, તું મારા સ્વરૂપના તમામ ચેતન કણને તારા સ્વરૂપ સાથે બસ જોડી દે, એટલું મારે તારું કામ, બાકી કાંઈ લેવા દેવા નહીં. આવી જ્યારે ભક્તિ ઉદય થાય ત્યારે ભગવાન રાજી થાય. એક વાત તમને કહું, તમને શેરાની જેમ ગળે ઉતરશે. હું તમને પ્રશ્ન કરું કે તમારું કામ પડે અને તમારો ઉપયોગ કરવાનો હોય ત્યારે જ તમને લોકો ફોન કરે, ત્યારે જ તમારું સ્વાગત કરે, ત્યારે જ તમને હો કેમ છો, હું છો એમ પૂછે, એ માણસ તમને કેવો લાગે? કેવું ઘેત થાય તમને એના ઉપર? ન થાય ને? માઈક આપો, તમને એના વિશે શું વિચારો આવે? મારે એ જાણવું. મને તો એવા માણસ ઉપર રીસ ચડે છે. હાથ ઊંચો કરો એને માઈક આપે. શંભુભાઈ ને આપો, તમને એના વિશે શું વિચારો આવે? લાગે કે સ્વાર્થી છે એમ. એમ થાય ને? તમારું કામ પડે ત્યારે જ તમને એ કાલાવાલા કરે, બોલાવે, જમાડે, ફોન કરે, પત્ર લખે, આમ તેમ, તો તમને એ માણસ પ્રત્યે કેવા વિચારો આવે? આપણને એમ થાય કે એને કોઈ દિવસ આપણો આપણને આમ તો બોલાવતો નથી, એને જરૂર પડે એટલે દોડીને આવ્યો, તો એને જરૂર પડે એટલે આવે, એટલે એ આપણા એના પ્રત્યે આપણને ભાવ ન થાય એમ. અચ્છા, બસ આપણે ભગવાન હારે કેવો વ્યવહાર છે? એ ટાઈપનો જ છે. તો ભગવાનને કેવો ભાવ થાય? ન થાય. આ કોઈ સમજશે? ભગવાનને ભજનારા તો બહુ છે, પણ આટલો સામાન્ય નિયમ કોઈ સમજતા નથી. જો આપણને પણ કોઈ આપણું કામ પડે ત્યારે જ બોલાવતા હોય તો આપણને એ માણસમાં એ થતું નથી ને, મનમાં એમ થાય છે કે બેટા અટાણે જ, જરૂર પડી ત્યારે. એ પહેલાં કોઈ દી કીધું કે આવજો કાકા ઘરે દૂધ પીવા, આવજો બેહવા, અટાણે હે બે વર્ષથી કોઈ દી ફોન આવ્યો નથી ને આજ આવ્યો, બે વર્ષે અમે યાદ આવ્યા, કેમ ભાઈ? ખબર પડી જાય આપણને, કોક માણા બે ત્રણ મહિને, બે વર્ષે, ચાર પાંચ વર્ષે એ ફોન ન કરતો હોય અને એનો ફોન આવે અને માંડે ડાય ડાય વાતું કરો, સમજી લેવું કે પહેલો જરાક સંબંધ તાજો કર્યાનો ફોન છે, બીજો ફોન જરાક એ તાજા સંબંધ ઉપર થોડુંક વધારે મસાલો નાખવાનો હશે, અને ત્રીજા ફોને રજૂઆત કરશે કે જરાક આટલું તમારું કામ છે. ઠીક, સમજાઈ ગયું બેટા, બધું સમજાઈ ગયું. આ દુનિયાના મતલબી સંબંધો જેમ છે તેમ જ ભગવાન સાથે મતલબી સંબંધો બાંધનાર વ્યક્તિ ક્યારેય પરમાત્માની સાચી પ્રસન્નતા પ્રાપ્ત કરી શકતો નથી. મતલબી સ્વાર્થી ભગત થાવું એ ભક્તને શોભતું નથી. ભક્ત શબ્દ એટલો પ્યારો અને એટલો ન્યારો છે કે એને સંસારી વ્યવહારની સાથે ક્યારેય મૂકી શકાય જ નહીં. આપણે ભગવાનના ભક્ત છીએ,
આપણે ભગવાનના એવા સંબંધી નથી કે આ સંસારના જે આપણા સંબંધી છે એવા, આપણે એના ભક્ત છીએ. આપણે એના માટે જીવવું જોઈએ, પણ જ્યારે એની જરૂર પડે ત્યારે માંડીએ સ્મરણ કરવાનું, બાધા રાખીએ, નિયમ માંડીએ લેવાનું, ભૂલો માંડીએ એકરાર કરવાનું કે મારી ભૂલ થઈ માફ કરજો, પણ આમાં મદદ કરજો, અમારેથી નારાજ થયા હોય તમે માફી માગીએ છીએ, જોજો, પણ અમારે અત્યારે તમારું કામ છે ને ખરે ટાણે આવીને ઊભા રહેજો. હવે અટાણે ભગવાને બેઠા બેઠા દાંત કાઢે કે વાહ દીકરો, વાહ હોશિયારનો દીકરો, મતલબી, સ્વાર્થી, લુચ્ચો, લફંગો થઈ પડ્યો મોટો સ્મરણ ભક્ત માટે. વાલા ભક્તો, જીવનમાં ભગવાનની કાંઈ જરૂર ન હોય તોય પણ પ્રેમથી ભગવાનને ભજ્યા જ કરી, કંઈ ફેર ન પડવો જોઈએ. ભજન, ભક્તિ, સ્મરણ, સેવા, એમાં કંઈ ફેર ન પડવો જોઈએ. ચારેય કોરથી સમૃદ્ધિ હોય, ચારેય કોરથી માન સન્માનને આબરૂના આપણા વાવટા ફરકતા હોય, જ્યાં હાથ નાખો ત્યાંથી નોટોના થપ્પા હાથમાં આવતા હોય, માતા પિતા પત્ની પુત્રો બાળકો બધું સાનુકૂળ હોય, ઘરે મોટો બંગલો, નાવા ધોવા ખાવા પીવા રહેવા, ચારેય કોરથી ધમધમ સગવડતાને સુખ સુવિધા હોય, એ વખતે પણ અતિ પ્રેમથી પરમાત્માની સ્મૃતિ, ભક્તિ, ભજન, સેવા, સંતોની આજ્ઞામાં રહેવું, હરિભક્તોની પાસે દાસ રહેવું, સાર ધાર આ બધું હોય તો ભગવાનને સંતો ભક્તોને એમ થાય કે આ હા હા હા, શેન મહિમા, શેન ભક્તિ, શેને સમજણ, સાબાશ. રૂડું બહુ લાગે, પ્રભુને બહુ ગમે, પણ ક્યાંય ખલવાણા હોય, અટવાણા હોય, ફસાણા હોય, કડે સડી એમ હોય, દુઃખમાં આવી ગયા હોય, ત્યારે આપણે સંતો પાસે દંડવટ માંડીએ કરવાને, કરગરીને બોલીને, ભગવાનની ભક્તિ રાયતાખી કરીને, સત્સંગીઓને બધાને મળવા માંડીએ, ફોન કરવા માંડી, કેમ છો, હું છો, મજામાં છે, બધાને ખબર પડે કે હાંગાલાલ કંઈ ખલવાણા લાગે નહીં, ત્યાં આ કોઈ દી હરખો પગે લાગે એવો નહીં, અને વળી હું નિર્માની પણ મહિમાન પ્રેમ ઉભરાઈ ગયો છે, તારી સાહિત્યનો આ કાંઈક કરશે ખરો, અને તાલમેલ ફેરવા છે એટલે આ કાંઈક કરશે ખરો, સમજાણો, ધાગે ન તિનક ધીન, ધાગે ન તિનક ધીન હાલતું ને એમાં, ધાગે ન તિનક ધીન, ધાગે ન તિનક, અને ફેરવું, હવે આ કરે ખરો એમ થાય, તાર ભગવાનને ન થાય, આપણને એમ વિચાર આવે તો ભગવાનને ન આવે કે આણે મારે બેટે ખેલ ફેરવો. ભગવાન તો ભગવાન છે, દયાળુ છે, મોટા છે, અને સંતોય ભગવાન જેવા દયાળુ છે. આપણી દોષો, નબળાઈઓ, આપણું મતલબીપણું, સ્વાર્થીપણું, લુચ્ચાપણું બધું જાણે છે, ભગવાનને જાણે, સંતોય જાણે, મોટા હરિભગે જાણે, તેમ છતાંય આપણા ઉપર રહેમ કર્યા કરે છે. પણ એક વાત યાદ રાખજો, એ રહેમ કેના જેવી છે, આંગણે આવીને ભિખારી કરગરતો હોય ને એને રોટલો દઈને એના જેવી છે. પણ કાંઈ પણ ભગવાનની સંતોની જરૂર ન હોય ને આપણે એને આજ્ઞામાં આધીન દાસના દાસને એને માટે જીવતા હોઈએ, અને પછી ભગવાન કે સંતો ભક્તો આપણા ઉપર રહેમ કરે, એ કેના જેવી હોય કે સાર્વભૌમ સમ્રાટ રાજા હોય અને એને એકનો એક દીકરો યુવરાજ હોય, અને એ જેમ રાજા યુવરાજને તિલક તાણીને ગાદીએ બેહાડે કે બેટા બધું તારું, કેવો પ્રેમથી રાજા એના દીકરાને બધું રજવાડું દે, એવી રહેમ હોય ઓલી, અને ઓલ્યો ભિખારી રોટલો માગવા આવ્યો ને એને રોટલા દીધા જેવા, આટલો બેમાં ફેર છે. મતલબ એઓને મળે છે ભગવાનને સંતો ભક્તો પરથી સહાય, પણ ભિખારાને મળે એમ મળે, અને સાચા પ્રેમીને સહાય મળે એ તો મોટો રાજા પોતાના દીકરાને રજવાડું દે એમ સહાય મળે, આટલો ફેર લ્યો. બોલો શું કરવું? ભગવાનની સાથે સંતો ભક્તો સાથે સાચો દિલનો પ્રેમ કરવો છે કે એ લોકોને ઉપયોગમાં લેવા સારું જ સ્વાર્થી થઈને એની હારે નાતા રાખવા છે? નક્કી તમારે કરવાનું છે, વાત તો આ છે. અને માળું જોઈ તો જોવો શું સાચો શુદ્ધ પ્રેમ છે, ભગવાન અર્થે, સંતો ભક્તોને અર્થે, સત્સંગને અર્થે જીવવાનો પ્રેમ છે
કે એના બધાનો ઉપયોગ કરવાનો પ્રેમ છે. એકવાર જોઈ લેજો ભિખારી છીએ કે સાચા પ્રભુના સંતોના લાડલા સંતાન છીએ, યુવરાજ છીએ. તપાસ કરવા જેવો વિષય. અહીં આવ્યો એટલે આ બોલ્યો. રૂમાડા બેઠા કરી દેવું છે. તમારી વાત એકલાની નથી કરતો, અમારી બી એ જ વાત છે. શું નરકમાંથી મુકાવવા અને મોક્ષ પામવા સારું જ ભગવાન ભજીએ છીએ તો સકામ છીએ ને મતલબે છીએ. ભગવાનને ભગવાન માટે ભજો. એટલે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ચાર પ્રકારની મુક્તિ માટે જે ભગવાનને ભજે છે એ સકામને સ્વાર્થી ભગત છે. ભગવાનને એમ કહો કે મને તું લઈ લે, મારે તારી પાસે કાંઈ જોતું નથી, હું તો તને ભેટ ધરવા આવ્યો છું. ભેટ બનીને હું ખુદ આવ્યો છું, કાંઈ માગવા નથી આવ્યો, હું જે છું તે તને દઈ દેવા આવ્યો છું. આ ભાવના જેથી જાગે ને તેથી સાચી ભક્તિ જાગી કહેવાય. કેટલા વર્ષ સત્સંગ કરશો ત્યારે આટલી સમજણને આ ભાવના ઉદય થાય એનું કાંઈ નક્કી નથી. હો પહેલાં પ્રથમ તો આવી વાતને આ બધી સમજણની કથા ક્યાં છે જીવનમાં? બોલો, ભગવાનના સંતો ભક્તોના ભિખારી રહેવું છે કે એમના લાડલા દીકરા થવું છે? હું કહો છો દાદા, પૂછવું જ ક્યાંય. દાદાને માઈક આપો. દાદાને સવાલ થયો છે. રુજી દુઃખ હોય, સ્વાર્થ હોય, પણ સ્વાર્થમાંથી હાંસી ભક્તિ જાગે નથી જાગતી. દાદા, પ્રથમ તો બધાય માણસો સકામ ભગત જ હોય. હું નાનો હતો ત્યારે મને જે રીતે માતા પિતા કે કુટુંબીએ શીખવાડેલું એ રીતે હું સકામપણે જ ભગવાન ભજવામાં જોડાયેલો. કે આપણે મંદિરે જઈએ તો આપણે હારે માર્કે પાછથી જઈએ, સેવા કરીએ તો આપણને ભગવાન બહુ મોટા સુખી બનાવે, આમ જ હોય. પણ ધીમે ધીમે ભગવાનના ભક્તો સંતોનો સમાગમ કરતાં 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 ખબર પડે છે, વર્ષો વયા જાય છે. અને હું આ તમને વાત કરું છું એનો મિનિંગ એ નથી કે હું ભગવાનની પાસે સ્વાર્થી મતલબી નથી અહીં વ્યાસાસને બેઠેલો વ્યક્તિ, પણ હું એમ કહું છું કે એવું આપણામાં કાંઈ હોય મારામાં તમારામાં તો એ કાઢ નાખવું જોઈએ. પરંતુ તમે નિષ્કામ ભક્તિ ન કરી શકો એમ હો તો સકામ ભક્તિ કરજો. ભગવાનને સંતો ભક્તોને મેલી ન દેતા કે મારે કાંઈ આ લોકોનો ઉપયોગ કરવો નથી, હું મારી રીતે રહીશ, એમ બાપા પાછા થઈ ન જતા. સકામ ભક્તિ કરતાં કરતાં જ નિષ્કામ ભક્તિ પ્રગટ થાય છે. ભગવાનનો સંતો ભક્તોનો ઉપયોગ કરતા હોય તો ભલે કરતા હોય, પણ એક દિવસ આપણે પછી એના ઉપયોગમાં આવશું એવી સમજણ કેળવવાની ભાવના રાખજો. કારણ કે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે કે જે ભગવાનનો ભક્ત હોય અને કાંઈ પણ જગતનું પદાર્થ જોતું હોય તો એ પોતાના ઈષ્ટદેવ પાસે જ માગે, બીજા પાસે હાથ ન લંબાવે. બસ અત્યારે તો એટલું શીખો કે હે ભગવાન, અમે એવા નિષ્કામી કેવળ તારે માટે તારા સુખાર્થે જીવીએ એવી સમજણ તો કેળવી શક્યા નથી. અમને પોતાનું પોતાપણું રહે છે ને અમારું શું, અમારા સુખ શું, અમને ભગવાન તમારી પાસે શું મળે એવું બધું હજી રહે છે, તમે અમને શું મદદ કરો એવી બધું અમારે રહે છે. પણ એટલું પ્રભુ તને કહેશું કે તું અમારો ધણી છો, માગશું તો તારી પાસે માગશું, બાકી બીજા દોરા ધાગા અમે નહીં કરીએ. આટલું તો કરો. એમાંય ભગવાન બહુ રાજી છે કે ચલો, એક મારી તો નિષ્ઠા છે પણ હજી તો એવા સત્સંગી છે કે આગલા ખિસ્સામાં સોખા નાખી નીકળે અને જેટલા મંદિરને ડેરા ને ડેરીઓ ગામમાં હોય ને બધે બબે સોખા ઉડાડે, બધે માતા ગહે હોય એટલી મૃત્યુ પૂજામાં લાંબી પાથરીને બેઠા હોય. જેને માનો એને આવો કોઈ આગ્રહ જ નથી કે તમે આને જ માનો ને આને નહીં. પણ રામને માનતા હો તો રામમાં પૂરેપૂરા તમે એકનિષ્ઠ થાઓ, કૃષ્ણને માનતા હો તો કૃષ્ણમાં, સ્વામિનારાયણ સર્વોપરીને માનતા હો તો એમાં, અરે માતાજીને માનતા હો, શિવજીને માનતા હો, ગણપતિ હનુમાનજી. પણ તમે સ્પેર વ્હીલ આમાં ન રાખો, સમજ્યા? હનુમાનજીને માનતો હોય ને ગણપતિનું સ્પેર વ્હીલ રાખે, ગણપતિને માનતો ને હનુમાનજીને સ્પેર વ્હીલ તરીકે રાખે, નૈન ગણપતિને પંચર પડે તો હનુમાનજીને ચડાવવા થાય એમ. આ ભક્તિ સારી નથી.
જેને માનો એને પૂરી નિષ્ઠાથી માનો. સમજાણો, આ જગતમાં એક પ્રાકૃત મનુષ્યને પરણીને સ્ત્રી જાય છે એ સ્પેરવિલ નથી રાખતી કે મારો પતિ મને કંઈક સુખ બુખ ન આપીએ કે તાવડો અયક, સમજ્યા, ઉપપ્રમુખ હે નથી. એમાં પતિ એક જ હોય છે, સમજાણું, ઉપપતિ નથી હોતા. જો પતિમાં ઉપપતિ નથી હોતા આ સંસારમાં તો પરમેશ્વરમાં વળી ઉપપરમેશ્વર હોય ખરા? માટે સાવધાન, ભગવાન સ્વામિનારાયણ પાસેથી માગજો જે માગવું હોય, પણ એને જ વળગેલા રહેજો તો એક દિવસ નિષ્કામ ભક્તિ ઓટોમેટિક આ સત્સંગમાં પડ્યા પડ્યા આવી જશે. આ કથા વાર્તાથી, સદગ્રંથથી, સાધુના સમાગમથી ઉદય થઈ જાય. અને ભગવાન પાસેથી માગતો માગતો જીવ એકવાર એવું બોલવા માંડશે કે પ્રભુ તારી પાસેથી કાંઈ હવે મારે નથી જોતું, આ હુંય વધારાનો છું, લઈ લે મને. એવી ભાવના ઊભી થાય, હવે તો હુંય વધારાનો છું, બીજું તો કાંઈ નથી જોતું, પણ હવે મારે મને નથી જોતો, ના સ્વીકાર મને, તું મારાથી હવે સુખી થા. એમ પહેલાં મને એવું રહેતું હતું કે હું તારાથી સુખી થાઉં, પણ એક ભૂમિકા એવી આવી છે કે હવે હરિ તું મારાથી સુખી થા. એમ તું કેમ સુખી થા, તું કેમ સુખી થા, આ ભાવ જાગશે. પહેલાં એમ થાય કે હું કેમ સુખી થાઉં, હું કેમ સુખી થાઉં, આમાં મારું હું, મને હું મળે. પણ જ્યારે ખરો પ્રેમ ઉદય થાય ત્યારે પલટી ખાઈ જાય ભાવના કે મારો ઠાકોર કેમ સુખી થાય, એને કેમ મજા આવે, એને હું ભાવે, એને કેમ ઊંઘાવે, હું હું કરું તો એને આનંદ થાય, હું એને માટે સમાપ્ત થઈ જાઉં તોય સારું, એમ આવી ભાવના અંદર ઉગે છે. આ સત્સંગનો એવો પ્રતાપ છે. સત્સંગ કરતા રહો બસ, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે સાચી નિષ્કામ ભક્તિ ઉદય થાય. જેવી ગોપીઓને હતી એવી, જેવી મોટીબા લાડુબાને હતી, દાદા ખાચરને હતી, ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીને હતી એવી ભક્તિ ઉદય થાય. પર્વતભાઈ, ગોરધનભાઈ જેવા થવાશે, આ સત્સંગમાં જ થવાશે. પણ સત્સંગ મૂકીને કોઈ જ આવું નહીં, સકામ તો સકામ, એક નિષ્ઠા રાખીને ભજન કર્યા કરો. અને તેમ છતાંય મહારાજે કહ્યું કે જરાક તમારે અચુમચું રહેતું હોય તો અમારી આજ્ઞાથી હનુમાનજી દાદાના જપ બપ કરજો, એ રહેતું હોય તો, નકર નહીં. લ્યો, એટલું તો આપણને વળી ભગવાને આશ્વાસન આપી દીધું. આ નાજા જોગી અને કષ્ટ આવ્યું નાખી રાત ધ્યાનમાં બેઠા છું. સો દુઃખ જાની તરત હરી આયે, સુની ખબર આનંદ અતિ પાયે, હરી સન્મુખ દોરે તેહી વારા, તનકી ન કછુ રહી સંભારા. ભગવાન આવ્યા એ સાંભળીને કાઠી નાજા ભક્તનું એકદમ હૃદય પ્રફુલ્લિત થઈ ગયું, અપાર આનંદ થયો. તેઓ તત્કાળ શ્રીહરિની સન્મુખ દોડીને આવ્યા, તેમને શરીરની કાંઈ સંભાળ રહી નહીં. હજી તો બે ઘડી જ દિવસ ચડ્યો હતો, એટલી વારમાં તો શ્રીહરિ તરત જ આવી પહોંચ્યા હતા. એટલે તે ભક્ત શ્રીહરિના ચરણમાં પડ્યા, ગદગદ કંઠ થઈ ગયા અને હૃદય ભરાઈ આવ્યું. મનમાં આનંદ અને ઉત્સાહ એટલો બધો ઉપજ્યો, એટલો બધો ઉપજ્યો કે જે કહી શકાતો નથી. તે વેળાએ મરક મરક હસતા શ્રીહરિ બોલ્યા, નાજા ભક્ત, તમને તો બહુ ઉત્સાહ થતો જણાય છે, આનું કાંઈ કારણ હોવું જોઈએ. હે મહારાજ, ભગત હાથ જોડ્યા અને બોલ્યા, હે મહારાજ, આજ આપ જો ન આવ્યા હોત તો મારું મોત સામે જ આવી ગયું હતું. આપે મને મોતથી ઉગાર્યો છે અને ઘણી મોટી સહાય કરી છે, તે જોઈને મને આનંદ થાય છે, એટલે હું બહુ હરખમાં છું. અને એ આનંદને હરખ મારા મુખથી કહી શકતો નથી. નાજા ભક્તે જે વાત બની હતી એ બધી પછી વિસ્તારીને કહી. ત્યારે મુખાડે રૂમાલ રાખીને શ્રીહરિ મંદ મંદ હસવા લાગ્યા. પછી શ્રીહરિ સાથે જે દરબારો હતા તેમને શ્રીહરિએ તે વાત કહી સંભળાવી. દરબારો એ બધા ઘોડા દોડાઈને ફૂગી ગયા. બધી વાત મહારાજે કહી બતાવી અને કહ્યું, દરબારો, આજ તો આ નાજા ભક્તોનું મોત આવ્યું હતું, પણ હરિ ઈચ્છાથી આપણે અહીં દોડીને આવી ગયા. હરિ ઈચ્છાથી, આય ખરા ભગવાન છે, હે, કાંઈ પોતાની વાતમાં પોતાની બડાઈ નહીં લાવે. બોલો. પછી નજીકમાં સુંદર અને સ્વચ્છ પાણી હતું, ત્યાં જઈને શ્રીહરિ ઉભા રહી ગયા
અને કહ્યું કે હવે કોઈ વાતની ઉતાવળ નથી, આ ભક્ત ઉગરે એટલા માટે જ અમે જલ્દીથી આવ્યા, હવે હાસું બોલી જવાનું, હવે ઉતાવળ નથી, અમને ઉગારવાના હતા ને એટલે જ અમે જલ્દીથી આવ્યા હતા, લ્યો સંતોને કીધું ને અમે જલ્દી જઈએ છીએ ને તમે પાછળથી ધીરે ધીરે આવજો, એનો ખુલાસો અહીં આવ્યો. હવે સૌ આનંદથી સ્નાન કરો, બધા જ સંકટોનો નાશ થઈ ગયો છે. અમે જે દરબાર વાસુર ખાચરને માટે આવ્યા હતા તેઓ તો જસદણથી અહીંયા આવી જ ગયા છે ભોંયરા, અહીંયા નાજા જોગ્યા એક જ હરિભગત છે, તે તો અહીંયા આવીને મળી ગયા છે. હવે આપણે હવે બધી વાત પૂરી થઈ ગઈ છે, હવે જે સંતોના રથ પાછળ રહી ગયા છે તેમને અહીં આવવા દો. આવું બોલીને શ્રીહરિ શૌચ કરવા ગયા, જંગલ ગયા, અને તે કાઠી નાજા ભક્તને દરબારની પાસે મોકલ્યા. ભગવાન જંગલ જઈ આવ્યા, આવીને પછી મહારાજે નાજા ભગતને કીધું કે તમે હવે વાસુર ખાચર પાસે જાઓ, હવે તમારે માથે કોઈ જાતનો ભય નથી, અમે આવી ગયા છીએ એટલે તમે નિર્ભય થઈ ગયા છો. પછી શ્રીહરિ સ્નાન કરવા રોકાયા અને નાજા જોગ્યા દરબાર પાસે જાય છે, એ વાત આપણે કાલ લઈશું. વાલા ભક્તો સહજાનંદ સ્વામી મહારાજની.